સુરતના ઉધના વિસ્તારમાં હાથમાં દારૂની બોટલ લઈને હિન્દી ફિલ્મ ગીત ઉપર ડાન્સ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. દારૂબંધીના ધજાગરા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો ઉધના વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસની દારૂબંધી ફક્ત કાગળ પર દેખાઈ આવે છે. આ વાયરલ વિડીયોમાં યુવક હાથમાં દારૂની બોટલ લઈ હિન્દી ફિલ્મના ગીત ઉપર ડાન્સ કરતો જોવા મળે છે. આ વિડીયો ઉધના સંત નિરાકરણ ભવન પાસેનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. ઉધનામાં દારૂબંધી નથી આ વિડીયો પરથી સાબિત થાય છે. જો પોલીસ ધારે તો વિડીયો વાયરલ કરનાર અને દારૂ વેચનાર પાસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી શકે તેમ છે. ગઈકાલ તારીખ 19 જુલાઈના રાત્રે 10 વાગ્યા આસપાસના સમયે પાંડેસરા પિયુષ પોઈન્ટ નજીક જે મેરેજ હોલ છે ત્યાં એક જાન આવી હતી. એમાં જે વિડીયો વાયરલ થયો છે એ તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે જાનમાં આવેલા કેટલાક યુવાનોએ લીકર કન્ઝમ કર્યો હતો અને લીકરની બોટલ સાથે એ લોકો ડાન્સ કરી રહ્યા હતા. આ બાબતે જેવી જાણકારી મળી એવી તાત્કાલિક ધોરણે જે પીઆઈ ઉધના છે એમને સૂચના આપવામાં આવી અને ડી સ્ટાફને એક્ટિવ કરી હ્યુમન રિસોર્સિસ અને ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરવામાં આવી અને ત્યારે આ ઘટના બાબતે વાસ્તવિકતા સામે આવી. એટલે તાત્કાલિક ધોરણે જે યુવાનો આમાં સંડોવાયેલા હતા એ 8 યુવાનોને હાલે ડિટેન કરી લેવામાં આવ્યા છે. તેમની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટની કલમ 65AA 66(1)(b) 81 તથા જીપી એક્ટની કલમ 110-117 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આજે 8 આરોપીઓ છે એ અમિત સૂરજગુપ્તા, જયેશ દીપક મહાર, અંકિત પ્રજાપતિ, લવકુમાર જગદીશ સિંઘ, રાહુલ શત્રુઘ્ન ગુપ્તા, આદિત્ય પ્રદીપ ગુપ્તા, પવન રાકેશ તિવારી અને વિજય રામજીવન. આ તમામ 8 જે આરોપીઓ છે એમને હાલે ડિટેન કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને આ બાબતે આવી ઘટના ફરીથી ન બને એ માટે પણ તાત્કાલિક ધોરણે પોલીસ પેટ્રોલિંગ રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જે યુવાનો છે એ પ્રાથમિક જે માહિતી મળી છે એ પ્રમાણે પાંડેસરાથી આવ્યા હતા અને જે લીકર એમણે પરચેસ કર્યો છે એ પણ પાંડેસરાની હદમાંથી જ પરચેસ કર્યો છે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે. એ બાબતે વધારે તપાસ ચાલુમાં છે.